જૂનાગઢના ઝાંઝરડા ગામના આગેવાનો ભાજપનો ખેસ પહેરી ભગવા રંગે રંગા હતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ગોરધન ઝડફિયાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરતા પેટા ચૂંટણીમાં માહોલ ગરમાયો હતો. પેટા ચૂંટણી જીતવા ભાજપના દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે, ત્યારે હવે નેતાઓને વોર્ડની પેટા ચૂંટણી જીતી પક્ષની આબરૂ સાચવી લેવા મહેનત કરવી પડશે. કોંગ્રેસના મોટા નેતા અને કાર્યકરો ભાજપમાં જોડાઈ જતા મોટો અપસેટ સર્જાયો હતો અને કોંગ્રેસના આગેવાન ઈશ્વર ચાંચડિયા, યુવા કોંગ્રેસના જયેશ ધોરજિયા સહિત 200 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપના પૂર્વ મેયર જીતુભાઈના અવસાન પછી ખાલી પડેલી બેઠકની ચૂંટણીમાં માહોલ ગરમાયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 15ની માજી મેયર શ્રી જીતુભાઈ રૂપના અવસાન થતાં જે પેટા ચૂંટણી આવી છે એ અનુસંધાનમાં આજે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢની એક મિટિંગ હતી. આ મિટિંગની અંદર ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી સંગઠન શ્રી ભીખુભાઈ દલસાણિયા, સેન્ટ્રલના મિનિસ્ટર અને મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપના મનસુખભાઈ માંડવિયા, અહીંના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને મેયર શ્રી આદ્યા શક્તિબેન અને ભાજપના 15 નંબર અને અમને ભાજપમાંથી પૂછવામાં આવે કે બીજી કેને દો એ જો અમારી સલાહ માનતા હોય અને કોંગ્રેસમાંથી અમને પૂછવામાં કમ સે કમ ના આવે અમારે કેમ રીતામાં કોંગ્રેસમાં આવા આમ કારણો થતી અને બીજા નંબરમાં ભાજપનો જ આખો હોડ છે પછી કોંગ્રેસમાં શા માટે રહેવું એને હિસાબે અમે અને અમારા છોકરાઓ માટે અમારે તો કોઈ દિવસ સ્થિતિ જોતી નથી, ચૂંટણી લડવી નથી અને અમારા છોકરાઓને કેવી રીતે આગળ વધારવા એ માટે અમે ભાઈ કામ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. વૈશાલી કગરાણા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જૂનાગઢ.